નમસ્કાર મિત્રો, તપોવન શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. 26 પ્રશ્નપત્રોમાંનો પેપર નંબર 1 વિષય વિજ્ઞાન આપણે સેક્શન એ અને સેક્શન બી આગળના વિડીયોની અંદર જોયું. આ વિડીયોની અંદર આપણે સેક્શન સીનું સોલ્યુશન જોઈશું. તો આપણે ક્રમવાર અલગ અલગ સવાલનું સેક્શન સીનું સોલ્યુશન શરૂ કરીએ. સૌ પ્રથમ આપણને એ કીધું છે 37મો સવાલ, વિઘટન પ્રક્રિયા જુદા જુદા ઉદાહરણ આપીને સમજાવો. એટલે વિઘટન પ્રક્રિયાને આપણે જુદા જુદા ઉદાહરણથી સમજાવવાનું છે. એટલે પહેલા આપણે વ્યાખ્યા લખવાની છે અને ત્યાર બાદ એના ઉદાહરણ આપવાના છે અને ઉદાહરણથી એને સમજાવવાનું છે. તો જો સૌપ્રથમ જ્યારે પણ તમે જવાબ લખવાની શરૂઆત કરો તો સૌપ્રથમ હેડિંગ આપવાનું છે વિઘટન પ્રક્રિયા. નીચેની વ્યાખ્યા લખવાની છે કે જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને એકથી વધુ સરળ નિપજો બનતી હોય એ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એટલે કે પ્રક્રિયક એક જ હોય પણ એ પ્રક્રિયકના ભાગ પડતા હોય અને ભાગ પડીને બે કે બે કરતા વધારે નિપજો છૂટી પડતી હોય એવી પ્રક્રિયાઓ જ્યારે થાય તો એ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યા આપણને એવી કીધી કે જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને એકથી વધુ સરળ નિપજો બનતી હોય તો એ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ત્યાર પછી એમાં પહેલો આપણને પ્રકાર કીધો છે પ્રકાશીય વિઘટન. એટલે આપણે જો ઉપર સવાલમાં શું કીધું, જુદા જુદા ઉદાહરણ આપીને સમજાવવાના છે. તો આપણે વિઘટન પ્રક્રિયાના જુદા જુદા ઉદાહરણ લઈએ. પહેલે આપણે વિઘટન પ્રક્રિયાનો પ્રકાર લીધો પ્રકાશીય વિઘટન. તો પ્રકાશીય વિઘટનની વ્યાખ્યા લખીએ કે પ્રકાશની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહે છે. એટલે કે જો પ્રકાશની મદદથી વિઘટન કરવામાં આવે તો તેને પ્રકાશીય વિઘટન કહે છે. તમને સમીકરણ આપ્યું છે, જો HCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં તમે મૂકશો તો HG અને Cl2 ને છૂટા કરે છે. આપણે ચોપડી અંદર પ્રયોગ શીખીને આવ્યા કે એક વોચ ગ્લાસની અંદર જો તમે HCl મૂકો અને એને સૂર્યપ્રકાશમાં ખુલ્લું મૂકો છો તો એમાંથી HG અને Cl2 છૂટા પડે છે. એટલે કે સૂર્યપ્રકાશ HCl નું વિઘટન કરી શકે છે. એટલે એને પ્રકાશીય વિઘટન કીધું. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો આપણને કીધો છે વિદ્યુતીય વિઘટન. તો વિદ્યુતીય વિઘટનની અંદર વિદ્યુતની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને વિદ્યુતીય વિઘટન કહે છે. વિદ્યુતની મદદથી વિઘટન થતું હોય એટલે કે વિદ્યુત આપવાથી જો વિઘટન થાય અને નિપજો છૂટી પડતી હોય તો એને વિદ્યુતીય વિઘટન કહેવામાં આવે છે. એમાં પહેલો તમને ઉદાહરણ આપ્યું છે, જો ક્યારે પાણી લઉં H2O અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું તો પાણી શું કરશે, તો કે H2 અને O2ને છૂટા પડશે. તો H2 અને O2 છૂટા પડવાની જે ઘટના બની એ વિદ્યુતને કારણે બની એટલે એને કહેવાય વિદ્યુતીય વિઘટન. ત્યાર પછીનો ઉષ્મીય વિઘટન. તો ઉષ્મીય વિઘટન એટલે કે ઉષ્માની મદદથી વિઘટન થતું હોય તો એને કહેવાય ઉષ્મીય વિઘટન. તો ઉષ્મીય વિઘટનમાં આપણે સમીકરણ લઈ શકીએ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એને ઉષ્મા આપી એટલે કે એને ગરમ કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. ચાલો, સાથે આપણા વિઘટનના જુદા જુદા પ્રકારો. ત્યાર પછીનો સવાલ છે આપણો કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ ઉદાહરણ સહિત સમજાવો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એનું આપણે શું કરવાનું છે, નિષ્કર્ષણ સમજાવવાનું છે. તો પહેલો સવાલ છે આપણો કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝીંક, સીસુ, કોપર વગેરે મધ્યમ સક્રિય છે. સક્રિયતા શ્રેણીમાં મધ્યના ભાગમાં જે ધાતુ છે એ ધાતુના સૌપ્રથમ તમારે નામ લખવાના છે કે કઈ કઈ ધાતુ મધ્યમ સક્રિયતામાં આવે છે. આ દર્શાવવું પહેલું જરૂરી છે. લોખંડ, ઝીંક, સીસુ અને કોપર. ત્યાર પછી મધ્યમ સક્રિય ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે હોય છે. આ જે ધાતુઓ છે એ આપણને કુદરતમાંથી નોર્મલી બે સ્વરૂપમાં પ્રાપ્ત થાય, સલ્ફાઇડ અને કાર્બોનેટ. ધાતુને સલ્ફાઇડ કે કાર્બોનેટમાંથી મેળવવા કરતા તેના ઓક્સાઇડમાંથી મેળવવું વધારે સરળ છે. જો ધાતુ મેળવવી હોય તો આપણે સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી ડાયરેક્ટ મેળવીએ એના કરતા જો એને ઓક્સાઇડમાં રૂપાંતર કરીને ઓક્સાઇડમાંથી જ મેળવીએ ને તો એ પ્રક્રિયા થોડી વધારે સરળ થઈ જાય છે. તો આપણે પ્રક્રિયા શીખીશું કે ભાઈ સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે ધાતુ છે અને એ ધાતુને મારે ઓક્સાઇડમાં ફેરવવી છે તો કેવી રીતે ફેરવી શકાશે. તો એના માટે તમને કીધું છે, જો કે આખી રિડક્શન કરતા પહેલા
સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને ઓક્સાઇડમાં ફેરવવી જરૂરી છે. તો સૌ પ્રથમ આપણે હેડિંગ આપવાનું છે ભુંજન. તો ભુંજનમાં વ્યાખ્યા લખીશું કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો ધાતુ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. આ પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે. એટલે કોઈ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય એને આપણે વધારે પડતો ઓક્સિજન ઉમેરવાનો છે અને વધારે પડતો ઓક્સિજન ઉમેરીને એને સખત ગરમ કરવા કરીશું તો તે હેમાં રૂપાંતર થઈ જશે, ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય છે. ચાલો એના સમીકરણની વાત કરીએ. જો કે ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડ એને ઓક્સિજનની હાજરીમાં આપણે ઉષ્મા આપી, ઉષ્મા આપી એટલે કે ગરમી આપી, તો આપણને નિપજ તરીકે મળે છે ઝિંક ઓક્સાઇડ પ્લસ SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. તો તમે જોઈ શકો છો અહીંયા કે ઝિંક સલ્ફાઇડ હતો એમાંથી ઝિંક ઓક્સાઇડમાં રૂપાંતર થયું, એટલે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થયું. કેલ્સિનેશન લઈએ. તો કેલ્સિનેશન અંદર કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાઈ જાય છે? ઓક્સાઇડમાં. પણ જોજો કેલ્સિનેશન અને ભુંજન આ બંનેમાં ફરક એ છે કે ભુંજનની અંદર તમારે વધારે પડતો ઓક્સિજન આપવાનો છે અને કેલ્સિનેશનની અંદર મર્યાદિત ઓક્સિજન આપીને ગરમ કરવાનો છે. બંનેની અંદર ધાતુ શેમાં રૂપાંતર થઈ જાય છે? કેલ્સિનેશન એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય છે. ચાલો તો એમાં તમને સમીકરણ આપ્યું છે. જો કે ZnCO3 એને ઉષ્મા આપીશું તો તે ઝિંક ઓક્સાઇડ અને CO2માં રૂપાંતર થઈ જાય છે. એટલે કે ZnCO3 કાર્બોનેટયુક્ત કાચી ધાતુ લીધી અને એ કાચી ધાતુ તમે ઉષ્મા આપશો, ગરમી આપશો તો તે ઝિંક ઓક્સાઇડ એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય છે. તો જો સૌ પ્રથમ તમારે ભુંજન અને કેલ્સિનેશન આ બે પ્રક્રિયા બતાવવાની. એના પ્રક્રિયા દ્વારા એવું સમજાવવાનું કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય કે કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય તો એને કેલ્સિનેશન અને ભુંજનની પ્રક્રિયાથી સૌ પ્રથમ ઓક્સાઇડમાં રૂપાંતર કરી શકાય છે. ચાલો હવે ઓક્સાઇડમાં રૂપાંતર કરેલી જે ધાતુ છે એ ઓક્સાઇડમાં આપણે કાર્બન અથવા તો કોક વડે રિડક્શન કરશું. જો કાર્બન કે કોકની મદદ થોડું રિડક્શન કરશું તો આપણને ધાતુ પ્રાપ્ત થઈ છે. અને ધાતુ પ્રાપ્ત કરવા માટે તમને સમીકરણ આપ્યું છે. જો કે ઝિંક ઓક્સાઇડ ઉપર જે આપણે ઝિંક ઓક્સાઇડ મેળવ્યું કેલ્સિનેશન અને ભુંજનની ક્રિયા દ્વારા, એ ઝિંક ઓક્સાઇડને અંદર આપણે નાખ્યું કાર્બન, અને કાર્બન સાથે અથવા તો કોક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ઝિંક ધાતુ છૂટી મળી જાય છે. એટલે આખી આ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ નિષ્કર્ષણમાં સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું કે પહેલા આપણે કેલ્સિનેશન અને ભુંજન કરવાનું, ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું અને ત્યાર પછી એ ઓક્સાઇડનું રિડક્શન કરવાનું અને રિડક્શન કરીને એમાંથી ધાતુ પ્રાપ્ત થઈ જાય છે. ચાલો ત્યાર પછીના એક નાનો એવો સવાલ તમને કીધો છે. જો કે રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા તો કોક સિવાય ઘણી વખત વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે પણ વાપરી શકાય છે. તો આ વધુ સક્રિય ધાતુ શું કરશે? જે ઓછી સક્રિય ધાતુઓ છે એના સંયોજનમાંથી ધાતુને છૂટી કરી શકશે એટલે કે વિસ્થાપિત કરી શકશે. તો આપણે પહેલા ચેપ્ટરની અંદર વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા ને, એ સેમ પ્રક્રિયા અહીં આવશે કે ભાઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એને એલ્યુમિનિયમના ભૂકા સાથે નાખીને જો ગરમ કરવામાં આવે તો આ સમીકરણની અંદર તમે જોઈ શકો છો. જો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એની સાથે એલ્યુમિનિયમ મૂકો તો એલ્યુમિનિયમ એ મેંગેનીઝ કરતા વધારે સક્રિય છે, એટલે એલ્યુમિનિયમ મેંગેનીઝનું વિસ્થાપન કરે છે એટલે મેંગેનીઝ ધાતુ લિક્વિડ સ્વરૂપમાં છૂટી પડે છે. મિત્રો આ વસ્તુ યાદ રાખજો કે વિસ્થાપન પ્રક્રિયા છે ને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા મુક્ત થાય. એ જે ઉષ્મા ઉર્જા મુક્ત થાય એ એટલી બધી વધારે હોય છે કે છૂટી પડતી ધાતુને પીગાળી નાખે છે. તો છૂટી પડતી ધાતુ પીગળી જાય એટલે જે મેંગેનીઝ છૂટી પડે છે મેંગેનીઝ લિક્વિડ સ્વરૂપમાં છૂટી પડે છે, પ્રવાહી સ્વરૂપમાં છૂટી પડે છે. એટલે સમીકરણ લખતી વખતે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો કે મેંગેનીઝ એટલે કે છૂટી પડતી ધાતુને તમારે પ્રવાહી સ્વરૂપમાં દર્શાવવી જરૂરી છે. ચાલો ત્યાર પછીના સવાલની વાત કરીએ. ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. કોઈ પણ છ આ સવાલ તમને બે ગુણમાં પૂછી શકે, ત્રણ ગુણમાં પૂછી શકે અને ચાર ગુણમાં પૂછી શકે, કારણ કે આપણી પાસે ગુણધર્મો જેટલા બધા વધારે છે. જો બે ગુણમાં પૂછે તો ચાર ગુણધર્મ લખવાના, ત્રણ ગુણમાં પૂછે તો છ ગુણધર્મ લખવાના, અને ચાર ગુણમાં પૂછે તો આઠ ગુણધર્મ લખવાના. ચાલો સૌ પ્રથમ તમને કીધું છે કે ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે,
અપવાદરૂપ પારો અને ગેલિયમ કે જે કેવા સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપમાં છે. બીજું કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. ઉષ્મા અને વિદ્યુતની કેવી છે, સુવાહક, એટલે કે સરળતાથી વહન કરી શકે છે. પણ અપવાદ છે લેડ અને મર્ક્યુરી કે જે ઉષ્માની મંદવાહક છે. ધાતુઓ કઠિન હોય છે, અપવાદરૂપ સોડિયમ અને પોટેશિયમ. તો આ સોડિયમ અને પોટેશિયમ એટલું બધું નરમ છે કે તેને આપણે ચપ્પુની મદદથી પણ કાપી શકીએ છીએ. નેક્સ્ટ, ધાતુઓ વજનમાં ભારે હોય છે, એટલે એનું વજન વધારે હોય છે. પણ અપવાદ તમને કીધો છે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ બધી ધાતુઓ વજનમાં હલકી હોય છે. નેક્સ્ટ, ધાતુઓની સપાટી ચળકાટવાળી અને પોલિશ કરી શકાય એવી હોય છે. નોર્મલી આપણે કોઈ લોખંડની વસ્તુ ઘરે હોય, આપણે એને ઘસીએ છીએ, એકદમ સાફ કરીએ છીએ તો ચમકવા માંડે છે. શું કામ? તો કે એની મૂળભૂત સપાટી ચળકાટવાળી છે. તમે એના પર પોલિશ કરી શકો છો, વધારે ચળકાટવાળીને બનાવી શકો છો. ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ધાતુ જો ઘન સ્વરૂપે હોય તો એને ગરમ કરીને પીગાળવા માટે એમાં ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધારે રહેશે, કારણ કે એને ઊર્જા વધારે આપતી પડશે પીગાળવા માટે, અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ઊર્જા જો વધારે આપતી પડતી હોય તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સ્વાભાવિકપણે કેવા હોવા જોઈએ, ઊંચા હોવા જોઈએ. નેક્સ્ટ, કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે ધાતુને ધાતુ સાથે અથડાવીએ છીએ ત્યારે રણકાર ઉત્પન્ન થાય છે. આપણે મંદિરમાં જઈએ ત્યારે સૌ પ્રથમ એક ડંક વગાડીએ છીએ, અને ડંક જ્યારે વાગે છે ને ત્યારે ધાતુ ધાતુ સાથે અથડાય છે ત્યારે રણકાર ઉત્પન્ન થાય છે. તો રણકાર ઉત્પન્ન કરવાનો એ ગુણધર્મ ધરાવે છે. ધાતુઓ તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તણાવપણાનો એટલે કે એને તાણી શકાય છે, તાણીને લાંબો તાર બનાવી શકાય છે. આપણે એલ્યુમિનિયમના તાર જોઈએ છે, લોખંડનો તાર જોઈએ છે, બરાબર, કોપરના તાર જોઈએ છે, આ બધા તાર બનાવી શકાય છે. શું કામ? તો કે એ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલે તમે એને તાણશો પણ એ તૂટશે નહીં. ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, તમે એને ટીપશો એ પાતળો થઈ જશે, આકાર બદલી નાખશે પણ તૂટશે નહીં. એટલે તમે જોજો, એક લોહાર જ્યારે કોઈ લોખંડની વસ્તુને આકાર આપતો હોય છે ત્યારે એને ટીપી ટીપીને આકાર આપે છે. શું કામ એને ટીપે છે? કારણ કે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તમે એને ટીપશો ને તો એ આકાર બદલી નાખશે પણ એ તૂટશે નહીં. તો આ ગુણધર્મો ભૌતિક ગુણધર્મની અંદર આવશે. ત્યાર પછીનો સવાલ આપણને કીધો છે કે સજીવોની કઈ ક્રિયાઓ વૃદ્ધિ સંબંધિત નથી એ જણાવે, પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે જણાવો. ચાલો, વૃદ્ધિ સંબંધિત ન હોય એવી ક્રિયા સમજાવવાની છે. એટલે કે એવી ક્રિયાઓ કે જે આપણે દિન પ્રતિદિન કરતા હોય અથવા તો બીજા સજીવો કરતા હોય અને આપણે જોતા હોય, પણ એ ક્રિયાઓમાં વૃદ્ધિ ન થતી હોય, તો એ ક્રિયાઓને વૃદ્ધિ સંબંધિત નથી એવી ક્રિયા કહેવાય. જેમ કે તમને એક ઉદાહરણ આપું, જો કે ભાઈ દોડતી બિલાડી, બિલાડી દોડે છે તો એને દોડવાની ક્રિયા કરી, પણ એ દોડતા દરમિયાન એ વૃદ્ધિ પામતી નથી, એટલે આ વૃદ્ધિ સંબંધિત નથી એવું કહી શકાય. બીજું તમને કીધું, ભાઈ રમતા બાળકો હિંચકા પર હિંચકા હિંચકતા બાળકો, બાળકો જ્યારે રમતા હોય કે હિંચકા પર હિંચકા ખાતા હોય ત્યારે એની મોજમાં છે, એની મસ્તીમાં છે, પણ એ દરમિયાન એની વૃદ્ધિ નથી થતી અને શરીરમાં વધારો થતો નથી. એટલે એવી કોઈ ક્રિયા નથી કે જેમાં એની વૃદ્ધિ થતી હોય. વાગળતી ભેંસ, ભેંસ જ્યારે ખાય છે અને ખાધા પછી જ્યારે આરામથી બેસે છે ત્યારે બેઠી બેઠી વાગોળે છે, પણ એ વાગોળવાની ક્રિયા થાય એ દરમિયાન એમાં કોઈ વૃદ્ધિની ક્રિયા થતી નથી. એટલે આપણે સવાલ એવો કીધો કે ભાઈ વૃદ્ધિ સંબંધિત ન હોય એવી ક્રિયા તમારે ઉદાહરણમાં લખવાની છે. એટલે તમે ઉદાહરણમાં લખી શકો કે જે ક્રિયાઓ વૃદ્ધિ સંબંધિત નથી, જેમાં વૃદ્ધિ થતી નથી. ચાલો, નેક્સ્ટ આપણે જોવાનું છે પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચેનો ભેદ. તો પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચેના ભેદની અંદર પહેલા આપણે લખવાનું છે કે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. એટલે પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? કરોડરજ્જુ કરે છે. અને અનૈચ્છિક ક્રિયા છે, આપણે ઈચ્છા પ્રમાણે કામ કરતું નથી. નેક્સ્ટ, તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ છીએ તો તરત જ આપણે મૂકી દઈએ છીએ, આપણે વિચારતા નથી. એટલે આ પરાવર્તી ક્રિયાની અંદર વિચારવાની ક્રિયાઓ સંકળાયેલી હોતી નથી. પણ ચાલવાની ક્રિયાની આપણે વાત કરીએ તો ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે. આપણને ઈચ્છા થાય તો જ આપણે ચાલીએ, ઈચ્છા થાય એટલું જ ચાલીએ. તો ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે.
અને તે પશ્વ મગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત છે. કારણ કે પશ્વ મગજનો અનુમસ્તિષ્ક ભાગ આપણા શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે. જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા શરીરનું સંતુલન જાળવવું જરૂરી છે, અને સંતુલન જાળવવાનું કામ કોણ કરે છે? આપણા પશ્વ મગજનો અનુમસ્તિષ્ક ભાગ કરે છે. એટલે એક ઐચ્છિક ક્રિયા છે અને અનુમસ્તિષ્ક વડે એનું નિયંત્રણ થાય છે, એટલે નિયંત્રિત પ્રક્રિયા છે. ચાલો, આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા પર આધારિત છે. જો આપણે ઈચ્છીએ તો જ પ્રક્રિયા થશે, આપણે ઈચ્છીએ એટલી જ પ્રક્રિયા થાય છે. તો આ બંને વચ્ચે આપણે ભેદ શીખા કે પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે. ત્યાર પછીનો સવાલ આપણને કીધો છે કે ગર્ભધારણ રોકવા માટે વિવિધ પદ્ધતિઓ જણાવો. ગર્ભધારણને રોકવા માટે આપણે ઘણી બધી પદ્ધતિઓ અપનાવી શકીએ, પણ એ જુદી જુદી પદ્ધતિઓને અપનાવવા માટે આપણને ત્રણ પ્રકારના અવરોધ સમજાવ્યા છે કે ભાઈ, જાતીય સમાગમ દ્વારા હંમેશા ગર્ભધારણની સંભાવના રહેલી છે. જ્યારે જાતીય સમાગમ થાય છે ત્યારે ગર્ભધારણ થવાની શક્યતા છે, પણ એ ગર્ભધારણને જો અટકાવવું છે તો એના માટે ઘણી બધી રીતો શોધાય છે, જે સામાન્ય રીતે માનવ વસ્તી નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે આપણી પોપ્યુલેશન વધે છે, માનવ વસ્તી જે વધતી જાય છે, એને નિયંત્રણ કરવા માટે ગર્ભધારણની ક્રિયાને અટકાવવી જરૂરી છે. તો એના માટે ઘણી બધી પદ્ધતિઓ વિકસાવી છે. એવી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ આપણે લખવાની છે. મિત્રો, આ સવાલ તમને પરીક્ષાની અંદર કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિના નામથી પણ પૂછી શકે. તમને એવું કે ભાઈ કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ સમજાવો, તો જવાબ આ જ લખવાનો. કારણ કે કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ એટલે ગર્ભધારણને રોકવા માટેની પદ્ધતિ, એને કહેવાય કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ. તો પહેલું તમને કીધું છે કે યાંત્રિક અવરોધ. યાંત્રિક અવરોધની મદદથી આપણે ગર્ભધારણની ક્રિયાને રોકી શકીએ છીએ. પહેલું, નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષ અને અંડકોષ પાસે પહોંચી શકતા નથી. જો પુરુષ નિરોધનો ઉપયોગ કરે અથવા તો સ્ત્રીઓ યોનિને ઢાંકતા પડદા, એને પડદો કહેવાય, યોનિ માર્ગની અંદર મૂકવામાં આવે, જો એ પડદો મૂકવામાં આવે અને ત્યાર પછી જો જાતીય સમાગમ કરવામાં આવે કે નિરોધનો ઉપયોગ કરીને જાતીય સમાગમ કરવામાં આવે તો એ શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈ શકતું નથી, એટલે એમાં ફલનની કોઈ શક્યતા રહેતી નથી. સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન કોપર ટી એટલે કે આકડી સ્થાપિત કરી શકાય. આ કોપર ટી ગવર્મેન્ટ પણ આપણને કહે છે કે ભાઈ, જો તમારે ટેમ્પરરી બેઝ ઉપર ગર્ભધારણની ક્રિયાને રોકવી છે તો તમે કોપર ટી મુકાવી શકો. કોપર ટી શું કરશે? તો કે કોપર ટી જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રી જાતીય સમાગમ કરે છે ત્યારે પુરુષના શુક્રકોષમાંથી નીકળેલા શુક્રકોષ એ કોપર ટી રોકી રાખે છે, અંડકોષ સુધી પહોંચવા દેતી નથી. અને શુક્રકોષનું આયુષ્ય 1-1.5 દિવસનું હોય, એ દરમિયાન એનું મૃત્યુ થઈ જશે અને મૃત્યુ થઈને યોનિ માર્ગમાંથી શુક્રકોષો બહાર આવી જશે, તો શુક્રકોષ અને અંડકોષનું મિલન નહીં થઈ શકે, એટલે ફલન થવાની કોઈ શક્યતા નથી, ગર્ભધારણ થવાની કોઈ શક્યતા નથી. તેનાથી ગર્ભધારણની ક્રિયાને અટકાવી શકાય છે, પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર પણ થઈ શકે છે. કોપર ટી એક પ્રકારનો રાસાયણિક પદાર્થમાંથી બનાવેલો પદાર્થ છે, પોલિમર પદાર્થમાંથી બનાવેલો પદાર્થ છે. આપણે જે નિરોધનો ઉપયોગ કરીએ છીએ, જે પડદાનો ઉપયોગ કરીએ છીએ, પોલિમર પદાર્થમાંથી બનાવેલો હોય છે. જો એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે આપણા શરીર માટે લાંબા અંશે નુકસાન કરે છે, બરાબર. પણ એ દરેક વ્યક્તિ માટે એની તાસીર પ્રમાણે હોય, અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રીતે નુકસાન કરતો હોય છે. રાસાયણિક અવરોધની વાત કરીએ. ચાલો, તો રાસાયણિક અવરોધની અંદર સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરે છે. ગર્ભનિરોધક ગોળીનો મતલબ એવો થાય કે આ એવી ટેબ્લેટ છે કે જે સ્ત્રીના શરીરમાં જશે તો શુક્રકોષ અને અંડકોષના ફલનની ક્રિયાને અટકાવે છે. તો જો આ નિરોધક ગોળીઓની અંદર દવા સ્ત્રીના અંતઃસ્ત્રાવના સંતુલનને બદલે છે. એટલે નોર્મલી મિત્રો, આ જે ગર્ભનિરોધક ગોળીઓ છે બે પ્રકારની હોય છે. એક એવી હોય છે કે જે મુખ દ્વારા લેવામાં આવે છે, અને મુખ દ્વારા લેવામાં આવતી જે ગોળી છે એ સ્ત્રીના અંતઃસ્ત્રાવમાં ફેરફાર કરશે, અને સ્ત્રીના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થવાને કારણે એના અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે. જો અંડકોષ ઉત્પન્ન નહીં થાય તો શુક્રકોષ અને અંડકોષનું મિલન થશે નહીં, એટલે ફલન નહીં થાય, ગર્ભધારણ થવાની કોઈ શક્યતા નથી. બીજા એ પ્રકારની ગોળી આવે કે જેને યોનિ માર્ગમાં મૂકવામાં આવે, અને એ ગોળી યોનિ માર્ગમાં પીગળી જાય છે અને એમાંથી એક રસાયણ મુક્ત થાય છે, જે રસાયણ પુરુષના શરીરમાંથી આવતા શુક્રકોષનો નાશ કરી નાખે છે.
જો શુક્રકોષનો નાશ થઈ જશે તો અંડકોષ અને શુક્રકોષનું મિલન શક્ય નથી, એટલે ગર્ભધારણ થવાની કોઈ શક્યતા રહેતી નથી. પણ તમને કીધું છે જો કે આથી અંડપાતની ક્રિયા થતી નથી અને ફલન પણ થતું નથી. પરંતુ આ જે ક્રિયાઓ છે વિપરીત અસરો થઈ શકે છે, વિપરીત અસરો થઈ શકે છે એટલે કે એમાંથી ખૂબ જ નુકસાનકારક અસરો થઈ શકે છે. જે તે સ્ત્રી જો આ ગર્ભનિરોધક ગોળી વારંવાર ઉપયોગમાં લેતી હોય તો એનાથી એને ખૂબ મોટી આડઅસર થઈ શકે છે. નેક્સ્ટ આપણને પદ્ધતિ કીધી છે શસ્ત્રક્રિયા. તો શસ્ત્રક્રિયાની અંદર પુરુષની શુક્રવાહિનીને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. એટલે સામાન્ય રીતે જેને આપણે નસબંધી કહીએ છીએ ને, એ નસબંધી એ જ આ શસ્ત્રક્રિયા. પણ એ નસબંધી બંનેમાં થઈ શકે, સ્ત્રીમાં પણ થઈ શકે અને પુરુષમાં પણ થઈ શકે. જો કોઈ દંપતી એવું વિચારે કે ભાઈ હવે પછી આપણે બાળકની ઈચ્છા નથી, ગર્ભધારણ કરવું નથી, તો પુરુષ અથવા સ્ત્રી બેમાંથી કોઈ પણ એક નસબંધી કરાવે તો ગર્ભધારણની ક્રિયાને અટકાવી શકાય છે. તો પુરુષની શુક્રવાહિનીની અંદર એક કાપો મૂકવામાં આવે છે અને કાપવામાં આવે છે અને કાપીને એના બંને બાજુના છેડાને બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન તો થશે પણ આગળ વધી શકશે નહીં. સેમ એવી જ ક્રિયા સ્ત્રીની અંડવાહિનીમાં કરવામાં આવે. તો સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન ટ્યુબની અંદર અવરોધ મૂકીને અંડકોષને ગર્ભાશય સુધી અટકાવવામાં આવે છે, એટલે કે એના ગર્ભાશય સુધી પહોંચવા દેવામાં આવતો નથી. અને એના માટે પણ સ્ત્રીઓની અંદર નસબંધી કરવામાં આવે છે અને એના અંદર જે ફેલોપિયન ટ્યુબ છે, જે અંડવાહિની છે, અંડવાહિનીને કાપીને એના બંને બાજુના છેડાને બંધ કરી દેવામાં આવે છે અને એનાથી અંડકોષનું વહન અટકાવી શકાય છે. આ બંને શસ્ત્રક્રિયા પદ્ધતિમાં ફલન થતું નથી. એટલે જો પુરુષ નસબંધી કરાવે કે સ્ત્રી નસબંધી કરાવે તો આ બંને કિસ્સામાં એ દંપતી થકી ફલન થઈ શકતું નથી. પણ આ શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારની કાયમી અવરોધ મેળવી શકાય છે. કાયમી અવરોધનો મતલબ કે એકવાર તમે નસબંધી કરાવશો પછી લાઈફ ટાઈમ તમે ક્યારે પણ ગર્ભધારણ કરી શકતા નથી. એટલે આ એક કાયમી આવી જાય છે કે ભાઈ હવે પછી આપણે ક્યારે પણ ગર્ભધારણ કરવાની જરૂર નથી, તો એ વ્યક્તિ નસબંધી કરાવી શકે છે. ચાલો, શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. એકવાર તમે શસ્ત્રક્રિયા કરાવી છે, નસબંધી કરાવી નાખી છે, તમે થોડોક સમય આરામ કરશો અને સારું થઈ જશે, પછી તમને લાઈફ ટાઈમ કોઈ એમાંથી પ્રોબ્લેમ આવતો નથી. પણ જ્યારે આ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે એ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. જો સાવચેતી વગર આ શસ્ત્રક્રિયાને કરવામાં આવે તો એનાથી ચેપ લાગી શકે છે અને એના કારણે બીજી પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે. ચાલો, તો આપણે નેક્સ્ટ સવાલ પર જઈએ. પુષ્પના આયામ છેદની આકૃતિ દોરી અને પુષ્પને સમજાવો. એટલે આકૃતિ દોરવાની છે અને પુષ્પની રચનાને સમજાવવાની છે. તો સૌ પ્રથમ આપણે પુષ્પ જોઈએ. આપણે સામે પુષ્પની રચના છે, બરાબર. એ પુષ્પની રચનાની અંદર વર્ણનમાં આપણે લખીએ પુષ્પ, સૌ પ્રથમ આપણે એની વ્યાખ્યા લખીએ કે સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે વનસ્પતિ પુષ્પ ધરાવતી હોય એ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય. મુખ્યત્વે આપણે જોઈએ કે આવૃત બીજધારી, આવૃત બીજધારી એટલે કે બીજની ફરતે આવરણ આવેલું હોય એવા બીજ ધરાવતી વનસ્પતિ એને કહેવાય આવૃત બીજધારી વનસ્પતિ. તો આવૃત બીજધારી વનસ્પતિ એ સૌથી સુવિકસિત વનસ્પતિ કહેવાય અને પુષ્પ ધરાવતી હોય છે. એટલે એ જે વનસ્પતિ છે આવૃત બીજધારી વનસ્પતિ કયો કે સપુષ્પી વનસ્પતિ કયો, એ વનસ્પતિના પ્રજનન અંગને પુષ્પ કહે છે. નેક્સ્ટ, પુષ્પના ભાગોની ચર્ચા કરીએ કે વજ્રપત્રો, દલપત્રો, પૂકેસર અને સ્ત્રીકેસર. વજ્રપત્રો એટલે જે નીચેના ભાગમાં લીલા રંગની પાંદડીઓ હોય છે એને વજ્રપત્ર કહેવાય, તમે આકૃતિમાં જોઈ શકો છો. દલપત્રો એટલે એની પાંદડીઓ, જુદા જુદા પુષ્પની પાંદડીઓ જુદા જુદા રંગની હોય છે, જુદા જુદા આકારની હોય છે, પણ એ પાંદડીઓને કોમન નામ આપવામાં આવ્યું છે દલપત્ર. ત્યાર પછી પૂકેસર અને સ્ત્રીકેસર એટલે પુષ્પના ચાર અંગો થયા, વજ્રપત્ર, દલપત્ર, પૂકેસર અને સ્ત્રીકેસર. તો આ પૈકી જે પૂકેસર અને સ્ત્રીકેસર છે એને પુષ્પના પ્રજનન અંગ કહેવાય. પરીક્ષામાં તમને એક ગુણમાં પૂછી શકે કે પુષ્પના પ્રજનન અંગ કયા કયા, તો પુષ્પના પ્રજનન અંગ થશે પૂકેસર અને સ્ત્રીકેસર. ચાલો, તો સૌ પ્રથમ આપણે પૂકેસરની માહિતી મેળવીએ. તો પૂકેસર એ પુષ્પનો નર પ્રજનન ભાગ છે.
ભૂકેસર એ પુષ્પનો નર પ્રજનન ભાગ છે, તે તંતુ અને પરાગાશયનો બનેલો છે. શેનો બનેલો છે? તંતુ અને પરાગાશય. તંતુ એટલે કે એની નીચે જે લાંબી નલિકા છે કે જે એને પુષ્પ સાથે જોડે છે એ પૂકેસર તંતુ કહેવાય. એટલે એનો નીચેનો ભાગ છે પૂકેસર તંતુ અને ઉપરનો જે ભાગ છે પરાગાશય કહેવાય. પરાગાશય એટલે ઉપરનો પોળો ભાગ, તમે આકૃતિમાં જોઈ શકો છો એને. ત્યાર પછી પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થાય છે. પરાગાશયનું કાર્ય શું છે? તો કે પરાગરજનું નિર્માણ કરવાનું છે. અને આ પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે. કેવા રંગની હોય છે? પીળા રંગની. એક ગુણમાં તમને પ્રશ્ન પૂછી શકે કે પરાગરજ સામાન્ય રીતે ખાલી જગ્યા રંગની હોય છે, તો તમે જવાબ લખી શકો કે પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે. ચાલો આ પૂકેસરનું વર્ણન થયું. ત્યાર પછી આપણે લઈએ સ્ત્રી કેસર. તે પુષ્પનો માદા પ્રજનન અંગ છે. પુષ્પનું માદા પ્રજનન અંગ અને તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલું હોય છે. આકૃતિમાં તમે જોયું કે સ્ત્રી કેસર એકદમ વચ્ચેના ભાગમાં છે, એટલે કે મધ્યના ભાગમાં છે. તે ત્રણ ભાગોથી રચાયેલું હોય છે, એટલે કે એનું જે બંધારણ છે એ બંધારણ ત્રણ ભાગમાંથી બનેલું હોય છે. ત્રણ ભાગ હોય છે એમાં. પહેલો ભાગ તમને કીધો છે અંડાશય. અંડાશય એટલે તલસ્થ ફૂલેલો ભાગ. તલસ્થનો મતલબ થાય તળિયાનો, ફૂલેલો એટલે પોળો ભાગ. તો તળિયાનો જે પોળો ભાગ છે એને આપણે નામ આપ્યું છે અંડાશય. બીજું કીધું પરાગવાહિની. તો મધ્યનો નલિકામય ભાગ એટલે કે અંડાશય જે પહોળો ભાગ છે એનાથી ઉપરનો જે લાંબી નલિકા જેવો ભાગ છે એ નલિકામય ભાગને કહેવાય પરાગવાહિની. અને ત્રીજું તમને કીધું પરાગાસ્તન. તો સૌથી ઉપરનો ચિકાશયુક્ત અગ્રભાગ. અગ્રભાગ એટલા માટે કીધો કારણ કે તે સૌથી ઉપર છે અને સૌથી ઉપર ચિકાશયુક્ત ચીકણો ભાગ છે. શું કામ? તો કે જ્યારે પરાગરજ પરાગાસ્તન પર આવશે તો પરાગાસન પર આવતાની સાથે જ ત્યાં ચોટી રહે એટલા માટે પરાગાસનની રચના કુદરતે ચિકાશયુક્ત બનાવી છે. એટલે આપણે વર્ણનમાં લખવાનું કે તે ચિકાશયુક્ત અગ્રભાગ છે. અંડાશયમાં અંડક એટલે કે બીજાંડ આવેલા હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોશ આવેલો હોય છે. તો જે અંડાશય છે નીચેનું આપણે બતાવ્યું કે ભાઈ જે અંડાશય છે એની અંદર બીજાંડ આવેલા હોય એટલે કે અંડક આવેલા હોય અને અંડકની અંદર માદા જનન કોષ આવેલો હોય છે એટલે કે અંડકોષ આવેલા હોય છે. પ્રજનન ભાગોના આધારે આપણે પુષ્પના પ્રકાર સમજીએ. ચાલો આ તમને સવાલ બે ગુણમાં અલગથી પણ પૂછી શકે કે પુષ્પના પ્રકાર જણાવો. તો પુષ્પના બે પ્રકાર છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. તો એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો કે ભાઈ જે પુષ્પ પૂકેસર અથવા શ્રીકેસર કોઈ પણ એક જ ધરાવતું હોય એને એકલિંગી પુષ્પ કહેવાય. એક જ લિંગ ધરાવતું હોય, કાં પૂકેસર હોય ને કાં તો પછી શ્રીકેસર હોય, બેમાંથી કોઈ પણ એક જ હોય. ઉદાહરણ તરીકે તમને કીધું છે જો કે પપૈયું, તરબૂચ આ બધી એવી વનસ્પતિ છે કે જે એકલિંગી પુષ્પ ધરાવે છે. નોર્મલી કોઈ પણ વનસ્પતિ કે જે ફળનું ઉત્પાદન કરે એ ફળ બનવા માટે સૌ પ્રથમ એમાં પુષ્પ આવે છે અને પછી એ પુષ્પમાંથી ફળની રચના થાય. બીજા બધા તમને ખ્યાલ ન હોય કે ન હોય પણ તમે આંબા જોયા છે, આંબા ઉપર સૌ પ્રથમ આપણે એમ કે મોર આવે. મોર આવે એટલે હકીકતમાં એ પુષ્પ છે અને પછી એ પુષ્પની અંદર ફલનની ક્રિયા થશે, વૃદ્ધિ અને વિકાસ થશે અને એમાંથી પછી કેરીની રચના થાય છે. એટલે ફળની રચના થાય પહેલા ત્યાં શું બને છે? પુષ્પ બને છે. દ્વિલિંગી પુષ્પની વાત કરીએ તો દ્વિલિંગી પુષ્પને વ્યાખ્યામાં તમને કીધું કે જે પુષ્પમાં પૂકેસર અને શ્રીકેસર બંને ધરાવતું હોય એવા જે પુષ્પો હોય એ પુષ્પને દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે. એટલે એવા પુષ્પો હશે કે જેમાં સ્ત્રી કેસરે હશે અને પૂ કેસરે હશે. તો ઉદાહરણ તરીકે તમને કીધું જાસૂદ, રાય, ધતુરો કે જે દ્વિલિંગી પુષ્પો ધરાવે છે, પૂ કેસર અને સ્ત્રી કેસર બંને ધરાવતા હોય એવા પુષ્પો ધરાવે છે. ચાલો ત્યાર પછીનો સવાલ લઈએ. અનંત અંતરે રહેલી વસ્તુનું બહિર્ગોળ લેન્સની સામે તમે કોઈ વસ્તુને મૂકો છો તો એ પ્રતિબિંબનું સ્થાન, કદ અને પ્રકાર દર્શાવતી આકૃતિ સમજાવો. ચાલો એટલે તમને સવાલમાં એવું કીધું છે કે ધારો કે મારી પાસે એક બહિર્ગોળ લેન્સ છે અને એ બહિર્ગોળ લેન્સની સામે જો કોઈ વસ્તુને હું અનંત અંતરે મૂકું છું તો એ અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ મને ક્યાં મળશે, કેવડું મળશે અને કેવું મળશે? એટલે તમારે પ્રતિબિંબનું સ્થાન, કદ અને પ્રકાર આ ત્રણ વસ્તુ આકૃતિની મદદથી સમજાવવાની રહે. તો સૌ પ્રથમ આપણે આકૃતિની ચર્ચા કરીએ. જો અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે કે આપણે એક બહિર્ગોળ લેન્સ લીધો અને એ બહિર્ગોળ લેન્સ ઉપર
વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર આવે છે. જો આ વસ્તુ યાદ રાખજો મિત્રો કે જ્યારે કોઈ વસ્તુ અનંત અંતરે મૂકેલી હોય ને ત્યારે એના ઉપરથી આવતા પ્રકાશના કિરણો હંમેશા સમાંતર આવતા હોય. એટલે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો આપણે કેવા બતાવ્યા? સમાંતર. આ કિરણો લેન્સ ઉપર પડ્યા તો લેન્સનું કામ શું? તો કે વક્રીભવન કરવાનું. તો વક્રીભવન પામીને કિરણો જે જગ્યા પર ભેગા થાય ત્યાં એનું પ્રતિબિંબ રચાય. તમે શોર્ટકટ યાદ રાખી શકો આવો એક વાક્ય ટ્રીકથી, કે જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. આપણી પાસે કુલ 8 કિરણાકૃતિ છે. 6 બહિર્ગોળ લેન્સની છે, 2 અંતર્ગોળ લેન્સની છે. બધામાં કોમન વાક્ય યાદ રાખી લેવાનું કે જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય, એટલે તમને સ્થાન મળી જશે આના. તો જો અહીંયા આપણે આકૃતિમાં જોઈએ છે કે આપણા પ્રકાશના કિરણો F2 બિંદુએ ભેગા થાય છે. તો F2 બિંદુએ ભેગા થયા તો આપણું જે પ્રતિબિંબ છે એનું સ્થાન આપણને ક્યાં મળશે? F2 બિંદુ ઉપર. એટલે તમને પહેલો મુદ્દો કીધો જો કે પ્રતિબિંબનું સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ, વસ્તુની વિરુદ્ધ બાજુ એટલે કે લેન્સની ડાબી બાજુ તમે વસ્તુને મૂકો છો તો પ્રતિબિંબ તમને જમણી બાજુ મળશે. મુખ્ય કેન્દ્ર F2 પર પ્રાપ્ત થાય છે. પ્રકાર વાસ્તવિક અને ઉલટું હશે. શું કામ વાસ્તવિક અને ઉલટું હશે? તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પ્રકાશના કિરણો વાસ્તવમાં ભેગા થાય છે અને પ્રકાશના કિરણો જ્યારે વાસ્તવમાં ભેગા થતા હોય ત્યારે વાસ્તવિક પ્રતિબિંબ જ મળતું હોય અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. એક શોર્ટકટ તમે યાદ રાખી શકો, વાવ. વાવ એટલે વાસ્તવિક અને ઉલટું. ચાલો, પરિમાણ એટલે કે એનું કદ અત્યંત નાનું હોય છે, બિંદુવત હોય છે. તમે જોઈ શકો જો કે આકૃતિમાં બધા જ કિરણો ખાલી એક બિંદુ પર ભેગા થાય છે અને પછી પાછા છૂટા પડી જાય છે. તો જે બિંદુએ ભેગા થાય છે એ જ બિંદુ ઉપર અને એ જ બિંદુ જેવડું આપણને પ્રતિબિંબ મળે છે. આપણે પરિમાણમાં લખ્યું અત્યંત નાનું અને બિંદુવત પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. ચાલ 44માં સવાલ પર જે ટૂંકનો લખો લેન્સનો પાવર. તો લેન્સના પાવરની અંદર વ્યાખ્યા મૂકીએ સૌ પ્રથમ આપણે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. સામાન્ય રીતે જોજો મિત્રો કે કોઈ પણ પ્રકાશનું કિરણ જ્યારે કોઈ લેન્સમાંથી પસાર થાય ત્યારે લેન્સ એ પ્રકાશના કિરણનું વક્રીભવન કરે છે અને પ્રકાશના કિરણનું જ્યારે વક્રીભવન થાય છે ત્યારે એ વક્રીભવન કરવાની જે ક્ષમતા લેન્સની અંદર છે એ ક્ષમતાને લેન્સનો પાવર કહેવાય છે. એટલે કે લેન્સની અંદર પ્રકાશના કિરણનું વક્રીભવન થવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આપણે લેન્સનો પાવર કહી શકીએ. પણ એ ક્ષમતાને આધારે કેન્દ્ર લંબાઈ નક્કી થાય, બરોબર? તો એ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો લેન્સના પાવર માટે તમને સૂત્ર કીધું છે P ઇઝ ઇક્વલ ટુ 1/F, એકના છેદમાં F. એટલે જો છેદમાં F છે ને એવું દર્શાવે છે કે વ્યસ્ત લેવાનો છે તમારે, કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, જેને આપણે કહીશું લેન્સના પાવરનો વ્યસ્ત. P ઇઝ ઇક્વલ ટુ 1/F. ચાલો એકમ લઈએ આપણે. લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. લેન્સના પાવરનો SI એકમ તમને પરીક્ષામાં એક ગુણમાં પૂછી શકે ભાઈ લેન્સના એકમનો SI એકમ કયો છે? તો કે ડાયોપ્ટર છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને તેનો પાવર પણ ધન હોય છે. તો તમે જોઈ શકો જો બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ધન મળે તો સૂત્રમાં તમે વિચારો કે જો F નું મૂલ્ય તમે ધન મૂકશો તો પાવરનું મૂલ્ય પણ કેવું મળશે? ધન મળશે. એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય છે અને એનો પાવર પણ ધન મળે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. કેમ? તો કે ભાઈ અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ આપણને ડાબી બાજુ મળે, પ્રતિબિંબ ડાબી બાજુ મળે એટલે કેન્દ્ર લંબાઈ ઋણ આવશે. કેન્દ્ર લંબાઈ ઋણ આવશે તો પાવરનું મૂલ્ય પણ ઋણ પ્રાપ્ત થાય છે. ઓપ્ટિશિયન પ્રિસ્ક્રિપ્શનમાં શુદ્ધિકારક લેન્સને પાવર વડે દર્શાવે છે. ઓપ્ટિશિયન કોને કહેવાય? તો આપણે ધારો કે કોઈ આંખના ડોક્ટર પાસે જઈએ છે અથવા તો કોઈ દુકાને ચશ્મા નંબર ચેક કરવા માટે જઈએ છે તો જે વ્યક્તિ આપણા આંખના નંબર ચેક કરી આપે છે એ વ્યક્તિને ઓપ્ટિશિયન કહેવાય. અને એ આંખના નંબરનું એક આપણને સ્લિપ આપશે, એમાં લખીને આપશે કે ભાઈ તમારી ડાબી આંખમાં આટલા નંબર છે અને જમણી આંખમાં આટલા નંબર છે. જે લખાણ આપ્યું ને એ કાગળને પ્રિસ્ક્રિપ્શન કહેવાય. તો એ ઓપ્ટિશિયન પ્રિસ્ક્રિપ્શનની અંદર આપણને જે લખીને આપે છે જેને આપણે નંબર કહીએ છીએ એ હકીકતમાં પાવર છે. શું કામ? તો કે આપણી જે આંખ છે એ આંખ એક બહિર્ગોળ લેન્સ છે
અને એ બાયોગો લેન્સનો પાવર કેટલો છે એ આપણે મશીનમાં ચેક કરીએ છીએ. એટલે તમને વાક્ય એવું કીધું છે કે ઓપ્ટિશિયન પ્રિસ્ક્રિપ્શનમાં શુદ્ધિકારક લેન્સને પાવર તરીકે દર્શાવે છે. ચશ્માના કાચનો પાવર પ્લસ 2.0 ડાયોપ્ટર છે એ 0.5 મીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ સૂચવે છે. એટલે જો પાવર તમારો 2.0 ડાયોપ્ટર હોય એની કિંમત તમે P=1/F ના સૂત્રમાં મૂકશો તો તમને F નું મૂલ્ય મળશે, અને એ F નું મૂલ્ય તમને કેટલું મળશે તો કે 0.5 મીટર મળશે, અને એ તમને પ્લસ મળે. તો જો આપણે ઉપર એવું કીધું કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન મળે, એની કેન્દ્ર લંબાઈ ધન મળે, તો જો તમને કેન્દ્ર લંબાઈ ધન મળતી હોય, પાવરનું મૂલ્ય ધન મળતું હોય, તો એ બહિર્ગોળ લેન્સ સૂચવે છે. સેમ એવી રીતે કે જો ચશ્માના કાચનો પાવર -2.5 ડાયોપ્ટર લઉં, એટલે કે પાવરનું મૂલ્ય માઇનસ લઉં, તો મને કેન્દ્ર લંબાઈ કેવી મળશે? માઇનસ મળશે. અને કેન્દ્ર લંબાઈ જો માઇનસ મળે તો આપણને અંતર્ગોળ લેન્સ સૂચવે છે. લેન્સનો પાવર માપવા માટે ડાયોપ્ટરમીટર સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે સાધનની મદદથી આપણે પાવર માપીએ છીએ એ સાધનને શું કહેવાય છે? ડાયોપ્ટરમીટર કહેવામાં આવે છે. એક ગુણમાં તમને પ્રશ્ન પૂછી શકે. ચાલો ત્યાર પછી 45મો સવાલ તમને કીધો છે કે 6 ઓહમના 3 અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો સમતુલ્ય અવરોધ 9 ઓહમ અને 4 ઓહમ થાય. તો મિત્ર, તમારે વિચારવાનું છે કે મારી પાસે 6 ઓહમના 3 અવરોધ છે, તો આ 3 અવરોધને હું કેવી રીતે જોડું? શ્રેણીમાં જોડું, સમાંતરમાં જોડું, કેવી રીતે જોડું કે જેથી મને સમતુલ્ય અવરોધનું મૂલ્ય કાં તો 9 ઓહમ મળવું જોઈએ અથવા તો 4 ઓહમ મળવું જોઈએ? તો એના માટે જવાબમાં તમને એક સિમ્પલ આકૃતિનો આપણે ઉપયોગ કર્યો. જો મેં આખો દાખલો ગણીને મૂક્યો છે કે 6 ઓહમના 3 અવરોધો વડે સમતુલ્ય અવરોધ આપણે 9 ઓહમ મેળવવો હોય તો 2 અવરોધોને આપણે સમાંતરમાં જોડીએ. એટલે આપણે સમાંતરનું સૂત્ર મૂકવું પડે, અને ત્યાર પછી જે 3જો અવરોધ છે એને આપણે શ્રેણીમાં જોડીશું. તો સૌ પ્રથમ તમને જો આકૃતિમાં બતાવ્યું છે કે પેલા 6 ઓહમના 2 અવરોધોને આપણે સમાંતરમાં જોડ્યા, એટલે એમાં સૂત્ર કયું બનશે? 1/R વાળું સૂત્ર બનશે, સમાંતરનું સૂત્ર મૂકવાનું, બરોબર. અને એ જે સૂત્ર બન્યું એના આધારે આપણને જવાબ મળ્યો 3 ઓહમ. એટલે 2 6 ઓહમના અવરોધોને સમાંતરમાં જોડો તો એને સમતુલ્ય અવરોધ મળે 3 ઓહમ. પછી એ 3 ઓહમને તમે 3જા 6 ઓહમ સાથે શ્રેણીમાં જોડો, એટલે જવાબ મળ્યો 6+3 એટલે કે 9 ઓહમ. એટલે આપણો પહેલો ભાગ પૂરો થયો. પછી બીજો, 6 ઓહમના 3 અવરોધો વડે સમતુલ્ય અવરોધ 4 ઓહમ મેળવવો હોય તો આપણે 2 અવરોધને સૌપ્રથમ શ્રેણીમાં જોડીએ અને 3જાને આપણે એને સમાંતરમાં જોડીએ. તો જો 2 અવરોધને શ્રેણીમાં જોડીએ એટલે 6+6 એટલે આપણને કેટલા મળ્યા? 12. હવે જે 12 ઓહમનો અવરોધ મળ્યો એને આપણે 3જો જે અવરોધ છે 6 ઓહમનો એની સાથે સમાંતરમાં જોડીએ. તો એ સમાંતરમાં જોડવાથી 1/12 + 1/6 આવું સૂત્ર બને તો આપણે જવાબ આવશે 4 ઓહમ. તો આવી રીતે આપણે થોડીક આપણી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરવાનો અને બુદ્ધિ ક્ષમતાને આધારે વિચારીને નક્કી કરવાનો કે હું અવરોધોનું કયા પ્રકારે જોડાણ કરું તો મને માંગ્યા મુજબનો સમતુલ્ય અવરોધ પ્રાપ્ત થઈ શકે. ચાલો મિત્રો, આ થયો આપણો સેક્શન સી. અહીંયા સુધી તમને સંપૂર્ણપણે સમજાઈ ગયું હશે એવું આશા રાખું છું. આપણે બાકીના સેક્શનને નેક્સ્ટ વિડીયોની અંદર રજૂઆત કરીશું. થેન્ક યુ.